નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં વાત કરીશું આજે સૌથી મહત્વના સમાચારની, એટલે કે અંધાપા કાંડમાં હાઈકોર્ટની ફટકાર બાદ મોડે મોડે પણ એક્શનમાં આવેલી સરકાર છે. રાજ્યમાં વધુ એક અંધાપા કાંડથી મચી ગયો છે ખળભળાટ. એક સાથે 5 લોકોએ ગુમાવી દીધી પોતાની દ્રષ્ટિ. હાઈકોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને ખુલાસો કરવા ફટકારી છે નોટિસ. સરકાર પણ એક્શનમાં આવી છે. આરોગ્ય પ્રધાને દર્દીઓ સાથે મુલાકાત કરી અને કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. જોકે સવાલ એ છે કે આખરે કોની બેદરકારી પડી રહી છે પીડિતો પર ભારે. પીડિતોને હાલ જે પીડામાંથી પસાર થવું પડી રહ્યું છે તેના માટે જવાબદાર કોણ છે તે સૌથી મોટો સવાલ હજી પણ અકબંધ છે. હાઈકોર્ટની ફટકાર બાદ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. સરકારનો દાવો છે કે જવાબદાર લોકો સામે તપાસ બાદ કાર્યવાહી થશે. જોકે કોંગ્રેસને સરકારના વાયદા પર વિશ્વાસ નથી અને કોંગ્રેસનો આરોપ છે કે ભૂતકાળના અંધાપા કાંડથી સરકારે કોઈ બોધપાઠ લીધો જ નથી, જેથી આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આખરે કેવી રીતે લોકોની આંખોની રોશની આવશે પરત. અંધાપા કાંડમાં એક્શનમાં સરકાર. આરોગ્ય પ્રધાને લીધી દર્દીઓની મુલાકાત. હાઈકોર્ટની ફટકાર બાદ દોડતું થયું તંત્ર. ચૌદ જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ વચ્ચે હાઈકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓ મોટો પિટિશન દાખલ કરી છે. વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ એ એસ સુપેહિયા અને ન્યાયાધીશ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓ મોટો ચીફ ન્યાયાધીશની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. ત્યારે અંધાપા કાંડને લઈને હાઈકોર્ટે પણ સવાલ કર્યા છે. ઓપરેશન સમયે કોઈ બેદરકારી દાખવવામાં આવી? મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ? દર્દીઓને હોસ્પિટલમાં પૂરતી સારવાર મળી કે નહીં? નામદાર કોર્ટે જે ડિવિઝન બેન્ચ હોય જેમાં જસ્ટિસ સુપૈયા લીડ કરે છે, તેઓએ એક સુઓ મોટો કોગ્નિઝન્સ લીધું કે જે આ ઓપરેશન, જે કેથરેટનું ઓપરેશન કર્યા બાદ લોકોને જે દેખાવામાં જે તકલીફ પડી રહી છે તો એ શેના કારણે છે? શું એ તબીબની બેદરકારી છે કે કોઈ દવા હલકી ગુણવત્તાની છે કે કોઈ સાધનો વ્યવસ્થિત નથી? આ કયા ઇસ્યુના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે? તો તેના માટે જે આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એના સિનિયર એક્ઝિક્યુટિવ્સની સામે તથા જે તે એરિયાના એસપીને 7 તારીખ સુધીની અંદર પોતાની પ્રાથમિક તપાસ કરી અને એનો રિપોર્ટ રજૂ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ગંભીર નોંધ લીધા બાદ સરકારે પણ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તપાસના આદેશ તો ગઈકાલે જ આપવામાં આવ્યા હતા, ત્યારે આજે પોતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં હાલ 17 દર્દીઓની સારવાર ચાલી રહી છે. માંડલમાં દર્દીઓની આંખે અંધાપો આવવાની ઘટના બની હતી, જેને અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેને સિવિલ હોસ્પિટલની એક્સપર્ટની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યા અને ત્યારબાદ મોડી રાત્રે તમામ દર્દીઓને, મોટાભાગના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ઋષિકેશ પટેલ દ્વારા હાલમાં તમામ દર્દીઓની મુલાકાત લેવામાં આવી રહી છે. નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધી આ તમામ દર્દીઓને તેમજ તેમના સગાને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા છે, જેથી કરીને કેટલેક અંશે સરકાર દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે, હોસ્પિટલના સત્તાધીશોને જે સૂચના આપવામાં આવી છે તેને પગલે કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આખરે દર્દીઓ તેમજ તેના સગાવાલાઓને શા માટે મીડિયાથી દૂર રખાય છે. આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી અને તેઓએ પોતે સમગ્ર ઘટનાની દર્દીઓ સાથે ચર્ચા કરી. આરોગ્ય પ્રધાને કહ્યું છે કે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે 17 લોકો, જેમાં 11 મહિલાઓ છે અને 5 કે 6 પુરુષો છે,
એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે, પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે. ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નિષેધ પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે. સરકારનો ભલે ગમે તે દાવો હોય, પરંતુ કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરી નથી, જેથી આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે અને ગરીબ દર્દીઓ પોતાની આંખો ગુમાવી રહ્યા છે. કે રાજ્યની અંદર હોસ્પિટલોની અંદર સરકાર મોટી મોટી વાત કરીને સેફ્ટી ઓડિટની વાતો કરે છે, પણ હકીકતમાં રાજ્યની અંદર જે રીતે લોકો દ્રષ્ટિ પરત મેળવવા માટે આવે એની બદલે દ્રષ્ટિ ગુમાવી જાય એવી દુઃખદ ઘટનાઓ વારંવાર બનતી હોય ત્યારે સરકારે અને આરોગ્ય વિભાગે જાગવું પડે. પણ કમનસીબ છે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને ભ્રષ્ટાચારમાં ખરીદીમાં મોટા પાયે છે. અનેક હોસ્પિટલની અંદર ઓપ્થોલ્મોલોજીસ્ટ સહિતના નિષ્ણાત પ્રકારના સાધનો ખરીદીને મૂકી દીધા છે, પણ આજે પણ એનું કવર ખુલતું નથી કારણ કે એને ઓપરેટ કરનાર માણસો જ નથી. ઘટના પર રાજનીતિ ચોક્કસ થઈ રહી છે, પરંતુ 5 દર્દીઓ હજુ પણ પોતાની આંખની રોશનીને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. હજુ પણ આંખમાં પીડા થઈ રહી છે. આંખની રોશની પરત આવશે કે નહીં તે મુદ્દે ડોક્ટર્સ પણ દાવો કરવા માટે તૈયાર નથી. અત્યારે એ લોકોની હાલત જે પ્રમાણે હતી એ પ્રમાણે સ્થાયી છે, વધારે બગડેલી નથી કોઈની ભી હાલત, અને 2 દર્દીઓને ઇમ્પ્રૂવ પણ થયું છે. અમારી 2 ટીમ જુદી જુદી અહીંયાથી મોકલવામાં આવી છે. એક ટીમ માંડલ હતી, એ લોકોએ ત્યાં બધી તપાસ કરી, જે દર્દીઓને વધારે તપાસ અને સારવારની જરૂર હતી એ લોકોને ત્યાંથી શિફ્ટ કર્યા છે. અને અમારી બીજી ટીમ અત્યારે વિરમગામ કાર્યરત છે, એમાં પણ અમારા રેટિના સ્પેશિયાલિસ્ટ અને કોર્નિયા સ્પેશિયાલિસ્ટ ત્યાં ઉપલબ્ધ છે. મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10મીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા. 17 જેટલા દર્દીએ પોતાની આંખની અંદર ઝાંખપ આવી ગઈ હોવાનું તેમજ ઓપરેશન બાદ આંખમાંથી પાણી નીકળી રહ્યું હોવાથી આંખ સૂજી ગઈ હોવાની પણ ફરિયાદ કરી છે. હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલક ટીમે 28 પૈકી 17 દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે દાખલ થવાની સૂચના આપી હતી. સ્થાનિક ડોક્ટરે ફરીવાર તમામ દર્દીની તપાસ કરતા 17માંથી 5 જેટલા દર્દીને આંખમાં વધારે અસર હોવાનું જણાતા તેમને અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યારે કે 12 દર્દીને માંડલની હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. અમદાવાદથી જિજ્ઞેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9.